નમસ્કાર. આજે આપણે ઝૂલોજીની અંદર કિડનીની એનાટોમી અને હિસ્ટોલોજી વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે શરીરમાં ચયાપચયની ક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થતી જે અશુદ્ધિઓ છે એમાં પણ જે નાઇટ્રોજન સભર હોય અને પ્રવાહી સ્વરૂપે એને દૂર કરવા માટે ખાસ તંત્ર વિકસેલું છે, જેને આપણે સૌ ઉત્સર્જન તંત્ર તરીકે ઓળખાવીએ છીએ. આ ઉત્સર્જન તંત્રમાં મુખ્ય બે ભાગો આવેલા છે. એક એના મુખ્ય અંગો છે અને બીજા જે અંગો જે છે એને આપણે એના સહાયક ઉત્સર્જ અંગો તરીકે આપણે ઓળખાવીએ છીએ. મુખ્ય ઉત્સર્જન અંગમાં મૂત્રપિંડ આવેલું છે. મૂત્રપિંડની એક જોડ છે સંયુક્ત નળાકાર ગ્રંથિ તરીકે એ મુખ્યત્વે ઓળખાય છે અને નાઇટ્રોજન સભર અશુદ્ધિઓને રુધિર પ્રવાહમાંથી દૂર કરી અને એમના નિકાલ કરવા સાથે આ અંગિકા જે છે એ મુખ્યત્વે સંકળાયેલી છે. સ્થાન જોઈએ આપણે તો એ છેલ્લી ઉરસીય અને ત્રીજી કટિકશિરુકાની વચ્ચે મહદઅંશ 11મી અને 12મી જોડ પાંસળીઓ વડે રક્ષાયેલી છે. ઉદરગુહામાં પાછળની તરફ હોય એ કોષ્ઠાવરણ વડે ઢંકાયેલું રહે છે અને એટલા માટે આ ગ્રંથિ જે છે મૂત્રપિંડ એ રિટ્રો પેરિટોનિયલ ઓર્ગન તરીકે પણ જાણીતું છે. આપણે સૌ જાણીએ છીએ એમ જમણા મૂત્રપિંડ કરતાં ડાબા મૂત્રપિંડ હંમેશા સહેજ નીચું હોય છે, કારણ કે ઉપર તરફનો ભાગ મહદઅંશે યકૃતે રોકેલો હોય છે. આટલી પૂર્વ ભૂમિકા પછી આપણે આજે જે મુખ્ય ચર્ચા કરવાના છીએ એની એનાટોમી અને એની હિસ્ટોલોજી, એટલે કે એની રચના અને એની પેશીય સંરચના. રચનાની અંદર એનાટોમીમાં જોઈએ તો આપણે એનો બે ભાગમાં અભ્યાસ કરીશું. એક ભાગ જે છે એને આપણે એની એક્સટર્નલ એનાટોમી એટલે કે બાહ્ય રચના તરીકે ઓળખાવશું. બીજો ભાગ જે છે એને આપણે એની અંતસ્થ રચના અથવા ઇન્ટરનલ એનાટોમી તરીકે આપણે એને ઓળખાવશું. એક્સટર્નલ એનાટોમીમાં જોઈએ તો આપણે મૂત્રપિંડનો આકાર કેવો છે એની ચર્ચા કરીશું. એનું કદ કેવું છે, કેટલું છે સોરી, એના વિશે આપણે જાણીશું. ત્યાર પછી એ કેવા રંગનું દેખાય છે, એનું વજન કેટલું છે, કયા કયા પ્રકારના એની અંદર કોઈ આવરણો આવેલા છે કે નહીં રક્ષણાત્મક, એ બધું આપણે બાહ્યની અંદર અભ્યાસ કરીશું. અંતરની અંદર એમાં જે ભાગો આવેલા જે આપણને છેદ લીધા પછી જે દેખાય અથવા એનું સૌથી બહારનું રક્ષણાત્મક આવરણ દૂર કર્યા પછીની જે અંતસ્થ રચનાઓ દેખાય એનો અભ્યાસ આપણે ઇન્ટરનલ એનાટોમી અંતર્ગત કરીશું. બાહ્ય રચનામાં સૌથી પહેલાં જોઈએ તો એનો આકાર આપણે જાણીએ છીએ એમ કે એ બીન શેપ્ડ એટલે કે વાલના દાણા જેવા આકારનું હોય છે. એની લેટરલ માર્જિન જે છે એટલે કે પાર્શ્વીય દિવાલો એ ઉપસેલી છે, દેટ ઇઝ કોલ્ડ કન્વેક્સ સરફેસ. અને એની જે ઇનર જે છે એ અંદરની તરફ એક ખાંચ ધરાવે છે અને એ માર્જિનની જે ખાંચ છે એને નોચ તરીકે ઓળખાય, કે જ્યાંથી મોટાભાગે ધમની દાખલ થતી હોય, શીરા અને મૂત્રવાહિની જે છે એ બહાર આવતી જોવા મળે. આકાર પછી આપણે એનું કદ જોઈએ તો પુખ્ત વ્યક્તિની અંદર એવરેજ એનું કદ એમાં 10-12 સેન્ટીમીટર એ લાંબી હોય છે, 5-7 સેન્ટીમીટર જેટલું મૂત્રપિંડ પહોળું હોય છે અને આશરે 3 સેન્ટીમીટર જેટલી જાડાઈ જે છે એ ધરાવતું હોય છે. રંગ જોઈએ એનો તો એ રતાશ પડતા કથ્થાઈ રંગનો છે અને એવરેજ વજન જે છે એનું 135-150 ગ્રામની આસપાસ જોવા મળે, જે શરીરમાં આવેલા કુલ જે બોડી માસ છે એના 0.5% કરતાં પણ પ્રમાણમાં ઓછું છે. આંતરિક રચના બાહ્ય રચના આપણે જોઈએ તો એના ઉપરથી આપણને એનું સ્થાન ક્યાં છે, કેવું દેખાય છે, કેવો આકાર છે એના ઉપરથી આપણે એને ઓળખી શકીએ અથવા નક્કી કરી શકીએ. ત્યાર પછી એની આંતરિક રચના જો જોઈએ તો મુખ્યત્વે એમાં 4 ભાગો સ્પષ્ટ જોવા મળે. સૌથી બહાર રક્ષણાત્મક આવરણ છે એને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખીએ છીએ.
ત્યાર પછીનો એક ભાગ જે છે એને આપણે હાઇલમ તરીકે ઓળખીએ છીએ, અને આ ઉપરાંત બે અન્ય ભાગો કે જેને આપણે બાહ્યક એટલે કે કોર્ટેક્સ અને મધ્યક એટલે કે મેડ્યુલા તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. તો એ રીતે જોઈએ તો મૂત્રપિંડ અંતસ્થ રચનામાં કુલ ચાર સ્પષ્ટ ભાગો આપણને જોવા મળે, કેપ્સ્યુલ, હાઇલમ, કોર્ટેક્સ અને મેડ્યુલા. એક પછી એક દરેક ભાગ વિશે આપણે જોઈશું. ડાયાગ્રામમાં જે સ્પષ્ટ દેખાય છે એ કેટલાક ભાગમાંથી આપણે એનું જે રક્ષણાત્મક પડ જે છે એ દૂર કર્યા વગર રાખેલું છે, જે લેબલ્ડ કરેલું છે એ કેપ્સ્યુલ છે. કેપ્સ્યુલ એ તંતુઘટક સંયોજક પેશીની બનેલી ઘટ્ટ અને ટેન્સિલ એટલે કે મજબૂત એવી રચના છે. સંયોજક પેશીની બનેલી આ રચના એ મૂત્રપિંડને મુખ્યત્વે બે રીતે મદદરૂપ થાય છે. એક તો એનો નિશ્ચિત આકાર જાળવી રાખે છે, અને ત્યાર પછીનું જે બીજું મહત્ત્વનું રક્ષણ છે એટલે કામ છે એનું અથવા ઉપયોગ, એ ટ્રોમા સામે એ રક્ષણ આપવાનું મહત્ત્વનું કાર્ય જે છે એ દર્શાવે છે. તો કેપ્સ્યુલ એ આખા મૂત્રપિંડ ફરતે વિટરાયેલું હોય, અને ઓલમોસ્ટ એ જે છે એ મૂત્રવાહિનીના શરૂઆતના કેટલાક ભાગ સુધી પણ એ આવરિત થયેલું જોવા મળે. કેપ્સ્યુલ પછીનો બીજો જે ભાગ આપણે જોઈએ એ છે હાઇલમ. હાઇલમ એટલે હમણાં જ આપણે કીધું એમ કે મૂત્રપિંડની એક કિનારી એવી છે સપાટી કે જે થોડીક અંતર્વલિત જોવા મળે, જ્યાં એક ખાંચ જોવા મળે, અને આવી ખાંચ કે જ્યાંથી આપણે હમણાં જ વાત કરી એમ કે મૂત્રપિંડ ધમની પ્રવેશે છે, મૂત્રપિંડ શિરાએમાંથી બહાર આવે છે, આ ઉપરાંત મૂત્રવાહિની પણ એમાંથી બહાર આવે છે. તો એ જે ખાંચ પાસેનો જે આખો વિસ્તાર છે કે જ્યાંથી ધમની દાખલ થાય, શિરા બહાર આવે અને મૂત્રવાહિની પણ બહાર આવે, એ આખો વિસ્તાર છે એને સામાન્ય રીતે આપણે બધા હાઇલમ તરીકે ઓળખાવીએ છીએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એનો ત્રીજો પ્રદેશ કે જે બાહ્યક તરીકે ઓળખવામાં આવે. આપણે જોઈ શકીએ છીએ કે બાહ્યક જે છે એ આખું પેરીફેરીની અંદર આપણને જોવા મળે. બાહ્યક જે છે એ આ ડાયાગ્રામમાં આપણને સ્પષ્ટ દેખાય છે. આખું ફરતું જે છે આખો બાહ્યકનો વિસ્તાર છે. કેપ્સ્યુલની તરત જ નીચે તરફ આવેલો આ સંપૂર્ણ વિસ્તાર કે જે આપણે આકૃતિમાં આછા રંગનો જોઈ શકીએ છીએ, આ જે આખો પ્રદેશ છે એ બાહ્યક અથવા તો કોર્ટેક્સ તરીકે ઓળખવામાં આવે. રચનાની દ્રષ્ટિએ અને એના અપિયરન્સની દ્રષ્ટિએ એટલે કે દેખાવની દ્રષ્ટિએ કોર્ટેક્સ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ ડિફરન્ટ પાર્ટ્સ. One part which is appeared light red in color and the second part which is slightly darker in color. તો રચનાની દ્રષ્ટિએ અને અપિયરન્સ એટલે કે દેખાવની દ્રષ્ટિએ બાહ્યક આપણને બે સ્પષ્ટ ભાગોમાં વહેંચાયેલું જોવા મળશે. કેટલોક વિસ્તાર એનો આછા લાલ રંગનો કે જે મોટાભાગે પરિઘવર્તી વિસ્તાર હોય છે, અને બીજો વિસ્તાર કે જે ઘેરો અને કણિકામય દેખાય છે. આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છીએ એટલે આપણે સૌ પરિચિત છીએ કે મૂત્રપિંડની અંદર જે રચના વડે મૂત્રનું નિર્માણ થાય છે, ધી પાર્ટ ઓફ ધી કિડની વિચ ઇન્વોલ્વડ ઇન યુરિન ફોર્મેશન વી કોલ્ડ ઇટ્સ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ. એને આપણે એના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહીએ છીએ કે જેને આપણે બધા નેફ્રોન તરીકે ઓળખાવીએ છીએ. અહીંયા આગળ આપણે એક નેફ્રોન દર્શાવેલો છે. નેફ્રોનની આપણે જાણીએ છીએ એમ કે એમાં બાઉમેનની કોથળી હોય છે, દૂરસ્થ ગુચળાદાર નલિકા, નિકટવર્તી ગુચળાદાર નલિકા વગેરે ભાગો એના આવેલા છે, આપણે પછી એની ચર્ચા કરીએ. પણ બાઉમેનની કોથળી અને એની સાથે રુધિર કેશિકાઓ મળીને જે રચના બનાવે છે એને આપણે માલ્પિજિયન કાય તરીકે ઓળખાવીએ છીએ. અને એ માલ્પિજિયન કાય એ બાહ્યકના
અમુક જ ભાગ પૂરતી મર્યાદિત હોય અને પરિણામે એ વિસ્તાર જ્યારે આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈશું તો એમાં આપણને કણિકામય અથવા દાણાદાર દેખાય. જ્યારે એની જે સીધી નલિકાઓ છે દૂરસ્થ ગુચળાદાર અને નિકટવર્તી ગુચળાદારની વચ્ચેનો જે બાકીનો જે ભાગ છે એનો એ પ્રમાણમાં એક સરખા વ્યાસ ધરાવતી નલિકા જેવું જોવા મળે અને એટલા માટે એ પ્રદેશ જે છે એ પ્રમાણમાં આપણને આછો જોવા મળે. ઉપરાંત બાહ્યકનો આ પ્રદેશ કે જ્યાં આવી રચનાઓ ગોઠવાયેલી હોય એ આપણું કર્સર ફરે છે બરાબર આ દરેક ભાગની વચ્ચેથી, એ મધ્યકની અંદર તરફ જે છે એ દાખલ થયેલું આપણને જોવા મળે છે. તો જે આછો પરિઘવર્તી ભાગ જે છે એ બાહ્યક છે, એનાથી અંદર તરફનો જે ઘેરો ભાગ છે એ એનું મધ્યક છે. આ તરફનો વિસ્તાર છે એને આપણે હાઇલમ તરીકે ઓળખાવેલું છે અને આખી રચનાને ફરતે સંયોજક પેશીનું જે રક્ષણાત્મક આવરણ છે એને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખાવીએ છીએ. બાહ્યકનો કેટલાક કેટલીક જગ્યાએથી જે ભાગ એ આ અંદર તરફ દાખલ થાય એને આપણે લેબિરિન્થ તરીકે ઓળખાવીએ છીએ. તો બાહ્યકમાં એકાંતરિત રીતે આપણને લેબિરિન્થનો પ્રદેશ જોવા મળશે અને દાણાદાર કણિકામય ભાગ જોવા મળશે. તો આ રીતે બાહ્યક જે છે એ આપણે જ્યારે એક્ચ્યુઅલ છેદમાં જોશું, આ સ્કેમેટિક રિપ્રેઝન્ટેશન છે, આપણે આગળ એનો છેદ પણ જોવાના છીએ એક્ચ્યુઅલ, તો એની અંદર એ બે સ્પષ્ટ પ્રદેશ આપણને અલગ જોવા મળશે. તો આપણે હમણાં કીધું એમ કે આછો લાલ પ્રદેશ કે જેમાંથી ખાસ કરીને માત્ર નલિકાઓ જ ગોઠવાયેલી હોવાથી એ કિરણો નીકળતા હોય એના જેવું દેખાય આપણને અને એટલા માટે એ વિસ્તાર જે છે એ મેડ્યુલરી રેસ તરીકે પણ જાણીતો છે. તો કેટલાક એને મધ્યકનો બાહ્યક સુધી લંબાયેલો ભાગ ગણે છે, જ્યારે એક્ચ્યુઅલમાં જે છે એ બાહ્યક એ મધ્યકની અંદર પેનિટ્રેટ થયેલું હોય છે અને એટલા માટે એ ભાગ જે છે એને કેટલાક જે છે એ કોર્ટિકલ કોલમ તરીકે પણ ઓળખાવે છે. આગળ જોઈએ, આપણે હમણાં જ વાત કરી એમ કે મધ્યકમાં જે સ્થાનેથી બાહ્યકનો ભાગ પ્રવેશે છે એને લીધે મધ્યક એક સળંગ ન રહેતા એ આપણને આવા નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલું જોવા મળે છે. આ પ્રત્યેક ટુકડાની વચ્ચે જે આછા રંગનો ભાગ પ્રદેશ છે એ બાહ્યકનું મધ્યકની અંદર સુધી દાખલ થયેલો વિસ્તાર છે અને આવો વિસ્તાર જે છે એને આપણે કોર્ટિકલ કોલમ અથવા રીનલ કોલમ અથવા તો એને બેલ્ટીની ડક્ટ તરીકે અથવા કોલમ તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો આપણે આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે કે આ ઘેરા મધ્યકની વચ્ચે વચ્ચે આ એક, આ બે, ત્રણ, ચાર, આ પાંચ, આ છ આવા ચોક્કસ વિસ્તારોની અંદર જે છે એ આ રીતે બાહ્યકનો ભાગ પેનિટ્રેટ થયેલો છે અથવા તો દાખલ થયેલો છે. હમણાં જ આપણે વાત કરી એમ કે કારણ કે બાહ્યક એ મધ્યકમાં ચોક્કસ જગ્યાએથી અંદર તરફ દાખલ થયેલું છે, પ્રવેશેલું છે અને એટલા માટે મધ્યક એક સળંગ ન રહેતા એ નાના નાના સમૂહમાં આપણને જોવા મળે અને આવો પ્રત્યેક સમૂહ જે છે એ શંકુ આકારનો છે અને આશરે એક મૂત્રપિંડની અંદર આવા 10 થી શંકુ 15 જેટલી શંકુ આકારની રચનાઓ જોવા મળે અને આવી દરેક રચના જે છે એને એના આકાર પરથી પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ દરેક રચના જે છે એ મધ્યકની અંદર આવેલો આ 1, 2, 3, 4 આવા બધા પિરામિડ્સ છે. આપણે સ્પષ્ટ જ દેખાય છે કે પિરામિડનો પહોળો ભાગ એ બાહ્યક તરફ છે, જ્યારે એનો સાંકડો ભાગ કે જે એનો એપાઇકલ એટલે કે અગ્રપ્રદેશ કહેવામાં આવે એ જે છે એ હાઇલમની તરફ જે છે એ ગોઠવાયેલો જોવા મળે. મધ્યભાગની આ જે ટોચનો પ્રદેશ છે ત્યાં આગળ જે રચના આવેલી છે એને પેપાઇલી અથવા તો પ્રવર્ત તરીકે ઓળખવામાં આવે છે. આવી પેપાઇલીસ જે છે કે જે પિરામિડનો એપાઇકલ પ્રદેશ છે અથવા તો અગ્ર કે ટોચનો ભાગ છે એ સ્વતંત્ર રીતે અથવા તો ઘણી વખત 2 થી 3 પિરામિડ ની પેપાયલી એકબીજા સાથે સંયુક્ત રીતે આકર્ષર ફરે છે, ત્યાં આગળ સંયુક્ત બતાડેલું છે,
અહીંયા આગળ એની નીચે જે છે આ બધા પિરામિડમાં એ દરેક પેપાઇલી સ્વતંત્ર રીતે ખુલે છે. તો એ જે ભાગમાં ખુલે છે આ વિસ્તાર જે છે એ એક કપ આકારનું અથવા પ્યાલા આકારની રચના બનાવે છે, અને આવી રચના જે છે એને આપણે કેલિક્સ તરીકે અથવા કેલિસ તરીકે ઓળખીએ છીએ. એક કરતાં વધારે હોય તો એને કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્યક એ પિરામિડ 10-15 જેટલા પિરામિડ પૂરતું મર્યાદિત છે. એનો પહોળો ભાગ એ બાહ્યક તરફ છે. એનો સાંકડો પ્રદેશ જે છે એ કે જે એનો અગ્રભાગ છે એ હાઇલમ તરફ હોય. ટોચ એ પેપાઇલીથી ઓળખાય, અને દરેક પેપાઇલી એ કપ આકારની રચનામાં ખુલે. એ કપ આકારની રચનાને આપણે કેલિસ તરીકે ઓળખાવીએ છીએ. આવી ઘણી બધી કેલાઇસિસ ફરી પાછી એકબીજા સાથે જોડાઈને જે એક સામાન્ય મોટી અવકાશ અથવા તો ગુહા કે પોલાણ જેવી રચનાનું નિર્માણ કરે, આવી રચના જે છે એને આપણે બધા પેલ્વિસ તરીકે ઓળખાવીએ છીએ. તો પેલ્વિસનો પ્રદેશ એ આ કેલાઇસિસના જોડાવાથી રચાય છે. દરેક કેલાઇસિસ જે એક સામાન્ય પોલાણ બનાવે એ સામાન્ય પોલાણને આપણે બધા પેલ્વિસ તરીકે ઓળખીએ છીએ. અને પેલ્વિસમાંથી પછી જ્યારે એ કિનારી છોડી અને બહાર જે નળી આવે એ આપણે મૂત્ર વાહિની તરીકે ઓળખાવીએ. તો બીજા શબ્દોમાં આપણે એવું પણ કહી શકીએ કે મૂત્રપિંડની અંદર તરફ રહેલો મૂત્રવાહિનીનો ભાગ કે જે ખૂબ જ પહોળો હોય અને લંબાયેલો હોય તો એને આપણે પેલ્વિસ તરીકે ઓળખાવી શકીએ. તો પેલ્વિસ જ્યારે મૂત્રપિંડ છોડીને આગળ વધે ત્યારે એ નળાકાર બને, પાતળું બને, ટ્યુબ જેવી રચનામાં ફેરવાય, નલિકા જેવી રચનામાં, અને ત્યારે આપણે એને યુરેટર અથવા મૂત્રવાહિની તરીકે ઓળખાવીએ છીએ. ત્યાર પછીનો જે ચોથો પ્રદેશ એને આપણે રીનલ સાઇનસ તરીકે ઓળખીએ છીએ. સાઇનસ એટલે આપણે જાણીએ છીએ એમ કે અવકાશ, મૂત્રપિંડમાં આવેલો અવકાશ છે એટલા માટે એને રીનલ સાઇનસથી ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે અહીંયા આગળ આ અવકાશ સ્વરૂપે નથી રહેતું, પણ એ જે ખાલી જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર આ એરોથી આપણે બતાડેલું છે જે પીળાશ પડતા રંગના જે રચનાઓ છે આ બધી ત્યાં આગળ પૂરણ કરેલી મેદપૂર્ણ પેશીઓ છે. એડિપોઝ ટિશ્યુ ત્યાં ડિપોઝિટ થયેલી હોય. આ ઉપરાંત એમાં પુષ્કળ ચેતાઓ કે અને એના છેડાઓ ચેતાંત જોવા મળે. રુધિરવાહિનીઓ પણ આ જ પ્રદેશમાંથી દાખલ થાય અને બહાર નીકળતી જોવા મળે. તો આ બધી રચનાઓની આસપાસ પેકિંગ મટીરિયલ તરીકે એને સપોર્ટ આપવા માટે ખાસ કરીને મેદપૂર્ણ પેશી જે છે એની અંદર ફેલાયેલી અથવા તો ભરાયેલી જોવા મળે. તો મેદપૂર્ણ પેશી, ધમનીઓ, શીરા કે એની શાખાઓ, રુધિર કેશિકાઓ, ચેતાઓ વગેરે ભાગ જે છે એ મુખ્યત્વે આ રીનલ સાઇનસની અંદર જોવા મળે છે. તો આપણે અત્યાર સુધી 1x1 આપણે જોયું. હવે આપણે જે ડાયાગ્રામ મૂકેલો છે એની અંદર એના તમામ ભાગો આપણને જોવા મળે છે કે જે મૂત્રપિંડની સંપૂર્ણ આંતરિક રચના આપણને દર્શાવે છે. આપણે શરૂઆત કરી હતી એમ કે સૌથી બહાર રક્ષણાત્મક આવરણ એ એની કેપ્સ્યુલ છે. કેપ્સ્યુલ એ સંયોજક પેશીની બનેલી છે. કેપ્સ્યુલ પછીનો જે અંદર તરફનો જે ભાગ છે જેને આપણે બાહ્યક અથવા કોર્ટેક્સ તરીકે ઓળખાવેલું. આપણે જોયું હતું કે કોર્ટેક્સ જે છે એ ફરી પાછું બે ભાગમાં વહેંચાયેલું છે, આછા લાલ પ્રદેશ અને ઘેરા લાલ પ્રદેશ. ઘેરા લાલ પ્રદેશમાં માલ્પિજિયન કણિકાઓ વગેરે હોવાથી એ દાણાદાર દેખાય છે. આછો લાલ પ્રદેશ છે એમાં માત્ર નલિકાઓ છે, પરિણામે એ પ્રમાણમાં આછી આપણને અભિરંજિત થયેલી હોય દેખાય છે. ત્યાર પછી આપણે જોયું હતું કે બાહ્યકનો કેટલોક વિસ્તાર એ મધ્યકની અંદર મેડ્યુલામાં પેનિટ્રેટ અથવા તો દાખલ થયેલો પ્રવેશેલો દેખાય, જેને આપણે રીનલ કોલમ તરીકે ઓળખાવેલું. ત્યાર પછી આપણે જોયું હતું કે મધ્યક આ રીનલ કોલમને લીધે આવા 10-15 જેટલા રચનાઓમાં
પિરામિડ આકારની રચનાઓમાં વહેંચાઈ જાય, જેને આપણે રીનલ પિરામિડ્સ તરીકે ઓળખાવેલું. આપણે જોયું હતું કે પિરામિડ્સનો બહારનો ભાગ જે છે, બાહ્યક તરફનો, એ પહોળો છે. એનો મધ્યકથી અંદર એટલે કે હાઇલમ તરફનો જે ભાગ છે એ સાંકડો છે, જેની ટોચ જે છે એને આપણે એપાઇકલ એન્ડ તરીકે ઓળખીએ છીએ અને એને પેપાયલી કહેવામાં આવે. પેપાયલી જેમાં ખુલે એને આપણે બધાએ કેલિક્સ તરીકે ઓળખાવેલું. કેટલાક પિરામિડ એ સ્વતંત્ર કેલિક્સથી ખુલે, જ્યારે ઘણી વખત 3-4 જેટલા પિરામિડ્સ ભેગા થઈ અને એક જ કોમન કેલિક્સની અંદર ખુલતા જોવા મળે. આ બધી કેલાઇસિસ ભેગી થઈ અને જે પોલાણ બનાવે એને આપણે રીનલ પેલ્વિસ કીધું હતું, કે જે પછી મૂત્રપિંડમાંથી જ્યારે બહાર આવે ત્યારે એ મૂત્ર વાહિની સ્વરૂપે આપણને દેખાય છે અથવા તો જોવા મળે. અંદરની તરફની મૂત્રપિંડની કિનારી કે જે એક ખાંચ ધરાવે છે કે જેમાંથી ધમની દાખલ થાય છે, શીરા બહાર આવે છે, મૂત્રવાહિની બહાર આવે છે, ત્યાં આગળ આ બધી રચનાઓની આસપાસ પોલાણની અંદર પૂરણ કરતી મેદપૂર્ણ પેશી એડિપોઝ ટીસ્યુ ભરેલી છે. અને આ મેદપેશીયુક્ત આ જે બાકી વધેલો જે મધ્યકનો ભાગ જે છે એ મધ્યકના ભાગને આપણે બધા જે છે એ આ રીનલ સાઇનસ તરીકે ઓળખાવેલું છે. મધ્યકમાંથી નીકળતા અને બાહ્યક સુધી લંબાયેલા આવા કેટલાક જે મૂત્રપિંડ નલિકાઓનો કેટલોક ભાગ જોવા મળે અને પરિણામે એ આપણને કિરણો જેવું દેખાતું હોય એને મેડ્યુલરી રેઝ કહેવાય. પણ આ મેડ્યુલરી રેઝ એ એકચ્યુઅલી મધ્યકને બદલે બાહ્યકનો મધ્યકમાં આગળ પ્રવેશેલો ભાગ છે. હવે આપણે આગળની અંતસ્થ પેશીય સંરચનાનો અભ્યાસ કરતા પહેલાં એનો જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, જેને આપણે બધા મૂત્રજનન વાહિની અથવા નેફ્રોનથી ઓળખાવીએ છીએ, એની આપણે રચના જોઈએ. નેફ્રોનનો એક છેડો એ હંમેશા બંધ હોય છે. ઇટ હેઝ બ્લન્ટ એન્ડ બ્લાઇન્ડ એન્ડ એ બ્લાઇન્ડ એન્ડ છે એ અંતર્વલિત થઈને, એટલે કે અંદરની તરફ એ દાખલ થઈને એક કપ આકારનો અવકાશ બનાવે. પરિણામે આ જે છેડાનો ભાગ છે એ આખો ફૂલેલો દેખાય. અને આવી જે રચના છે એને આપણે બધા એના શોધકના નામ પરથી બાઉમેનની કોથળી અથવા બાઉમેન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખાવીએ છીએ. આ બાઉમેનની કેપ્સ્યુલની અંદર મૂત્રપિંડ ધમનીમાંથી એક શાખા જાય, કારણ કે એ મૂત્રપિંડ ધમનીમાંથી નીકળી અને બાઉમેનની કોથળીમાં જાય છે, એટલા માટે એને અંતરવાહી મૂત્રપિંડ ધમનિકા અથવા એફરન્ટ રીનલ આર્ટેરિયોલ તરીકે ઓળખવામાં આવે. બાઉમેનની કેપ્સ્યુલ અથવા તો કોથળીમાં ગયા પછી ઇટ ડિવાઇડ્સ ઇન્ટુ ન્યુમરસ બ્રાન્ચીસ, અસંખ્ય શાખાઓમાં વહેંચાય. અને આવી બધી શાખાઓ જે છે એ ગૂંચળાદાર ગોઠવાય અને પરિણામે આવી જે રચના છે એને આપણે બધા રુધિર કેશિકા ગુચ્છ અથવા બ્લડ કેપિલરી પ્લેક્સસ તરીકે ઓળખાવીએ છીએ. આ રુધિર કેશિકા ગુચ્છ ફરી પાછી કેશિકાઓ જોડાઈ અને એમાંથી બહારની તરફ નીકળે. અને કારણ કે એ આ બાઉમેનની કોથળીથી દૂર તરફ એ રક્તનું અભિસરણ કરે છે અને એટલા માટે આવી જે ધમનિકા જે છે એને આપણે બહિર્વાહી ધમનિકા તરીકે ઓળખાવીએ છીએ. તો અંદર જાય છે દેટ ઇઝ એફ્રન્ટ, બહાર આવે છે દેટ ઇઝ ઇફ્રન્ટ, અને મૂત્રપિંડ સાથે સંકળાયેલી હોવાથી એ બંનેને રીનલ આર્ટેરિયોલ્સ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે દીઝ આર બ્રાન્ચીસ ઓફ આર્ટરી, રીનલ આર્ટરી, દેટ્સ વાય દીઝ આર રીનલ આર્ટેરિયોલ્સ. દાખલ થાય છે દેટ્સ વાય વન વિચ પેનિટ્રેટ્સ દેટ ઇઝ એફરન્ટ, વન્સ વિચ કમ્સ આઉટ દેટ ઇઝ ઇફરન્ટ. આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ કે ધી ડાયામીટર ઓફ એફરન્ટ ઇઝ સ્લાઇટલી લેસર દેન
ધી ડાયામીટર ઓફ ઈ ફ્રન્ટ. તો બહિર્વહીનો વ્યાસ એ અંતર્વહી કરતાં હંમેશા થોડો વધારે હોય છે. એનું શું મહત્ત્વ છે એ જ્યારે આપણે એની ફિઝિયોલોજીની ચર્ચા કરશું એટ ધેટ ટાઈમ વી વિલ ડિસ્કસ દેટ. બાઉમેનની કેપ્સ્યુલ પ્લસ બ્લડ ગ્લોમેરુલસ આ બંને રચનાઓને સંયુક્ત રીતે માલ્પીજિયન કાય અથવા માલ્પીજિયન્સ કોર્પસ્કલ્સ તરીકે ઓળખવામાં આવે છે. મૂત્રપિંડ નલિકા ત્યાર પછી આગળ વધે અને એ ગૂંચળાદાર રચનામાં ફેરવાય એની પહેલાં એક ટૂંકો અને સીધો ભાગ ધરાવે છે અને આ પોર્શન જે છે એને એની નેક અથવા તો ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. સો ધી ફર્સ્ટ પાર્ટ ઓફ ધી ટ્યુબ્યુલ ઇઝ બાઉમેન્સ કેપ્સ્યુલ વિચ લીડ્સ ઇન ટુ અ વેરી શોર્ટ એન્ડ સ્ટ્રેટ ટ્યુબ દેટ ઇઝ નોન એઝ ધી નેક અથવા ગુજરાતીમાં આપણે એને ગ્રીવા કહીએ છીએ. દેન ઇટ ગેટ્સ કન્વોલ્યુલેટેડ ઓર કોન્ટોર્ટેડ એ ગૂંચળાદાર રચના બનાવે છે બીકોઝ સચ કોન્ટોર્ટેડ પોર્શન ઇઝ લાઈંગ ક્લોઝ ટુ ધી ઇનિશિયલ પાર્ટ ઓફ ધી યુરિનિફેરસ ટ્યુબ્યુલ ઓર નેફ્રોન દેટ્સ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ ઓર ઇન શોર્ટ વી કોલ્ડ ઇટ PCT. ગુજરાતીમાં આપણે એને નિકટવર્તી ગૂંચળાદાર નલિકા તરીકે ઓળખાવીએ છીએ. તો આ ગૂંચળામય રચના એ મૂત્રપિંડ નલિકાની શરૂઆતના ભાગની નજીક થાય છે એટલા માટે એને નિકટવર્તી ગૂંચળાદાર રચના કહેવાય છે. દેન ધીસ ટ્યુબ્યુલ લીડ્સ ટુવર્ડ્સ ધી મેડ્યુલા, ત્યાંથી એ મધ્યક તરફ જાય છે. આપણે હમણાં જ જોયું એમ કે સપોઝ અહીંથી એક આપણે કલ્પિત ધરી ધારી લઈએ, બરાબર, તો આપણને ખ્યાલ આવશે કે એની ઉપરનો ભાગ જે છે એ બાહ્યકનો પ્રદેશ છે અને નીચે તરફનો આ ભાગ જે છે એ આખો મધ્યકનો પ્રદેશ છે. આ નળી ફરી પાછી આગળ આવે નીચેની તરફ એટલે કે મધ્યક તરફ આવે, કારણ કે એ શરૂઆતના ભાગથી દૂર જાય છે. ફરી પાછી નીચેથી એ યુ આકારનો પાશ બનાવી ફરી પાછી ઉપર તરફ આવે છે, એટલા માટે આ જે શરૂઆતનો નીચેની તરફ જતો જે પહોળો ભાગ જે છે એને ડિસેન્ડિંગ એન્ડ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આ નલિકા અચાનક જ એકદમ પાતળી થઈ જાય, યુ આકારનો પાશ બનાવે, ફરી પાછી એ પહોળી થાય, એનો પહોળો ભાગ જે છે એને એસેન્ડિંગ પાર્ટ તરીકે ઓળખવામાં આવે અને આ આખી રચના જે છે એને એના શોધકના નામ પરથી લૂપ ઓફ હેન્લી અથવા હેન્લેના પાશ તરીકે ઓળખવામાં આવે. તો એમાં એસેન્ડિંગ લીમ છે, સોરી ડિસેન્ડિંગ લીમ છે, પછી સાંકડી નળી છે અને ત્યાર પછી એસેન્ડિંગ લીમ છે. તો આ જે આખો યુ આકારનો પાશ છે એ હેન્લેનો પાશ એન્ડ ઇટ્સ અ કેરેક્ટરિસ્ટિક ફીચર્સ ઓફ એમ્ફીબિયન્સ એન્ડ મેમેલિયન કિડનીઝ ઓર રાધર સે નેફ્રોન ઓર યુરિનિફેરસ ટ્યુબ્યુલ્સ. એમ્ફીબિયન્સ જે છે એની અંદર આ પાશ જેવી રચના હોતી નથી. સો ઇટ્સ અ કેરેક્ટરિસ્ટિક ફીચર. તો જ્યારે પણ આપણે છેદ લઈએ એલેસ હોય અને એમાં આપણને આ પાશ દેખાય તો એ આપણને એક પ્રકારનું અનુમાન બાંધવામાં આપણને સરળતા રહે કે આ રચના જે છે એ એવિયન અથવા તો મેમેલિયન કિડનીના નેફ્રોનની રચના જે છે એ જોવા મળે. બીકોઝ ઓફ ધી પ્રેઝન્સ ઓફ ધીસ હેન્લીસ લૂપ, આ હેન્લેના પાશને પરિણામે અહીંયા આગળ ફરીથી એક ગૂંચળાદાર રચના બનાવે વિચ ઇઝ અવે ફ્રોમ ધી પ્રોક્સિમલ એન્ડ, શરૂઆતના ભાગથી દૂર છે અને દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ DCT, દેટ ઇઝ ડિસ્ટલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. તો એ જે પ્રદેશ છે એને દૂરસ્થ ગૂંચળાદાર નલિકા તરીકે ઓળખવામાં આવે છે. ડ્યુ ટુ ધી લૂપ ઓફ હેન્લી આ રચના
એ આ પ્રોક્ઝિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ એટલે કે પીસીટી જેટલી ગૂંચળામય જોવા મળતી નથી. જ્યારે આપણે છેદમાં જોશું ત્યારે આ પણ આપણને છેદ ઓળખવામાં એક સહાયતા પૂરી પાડશે અથવા તો સહાયભૂત થશે, એ આપણે જ્યારે છેદ જોશું ત્યારે એની આપણે ચર્ચા કરશું. એમ્ફીબિયન્સની અંદર આ રચના નથી, પરિણામે આમાંથી વહેતા પ્રવાહને અવરોધવા માટે જેથી કરીને પુષ્કળ સમય સુધી એમાંથી પસાર થતું પ્રવાહી આમાં જ રહે જેથી કરીને પુનઃ અભિશોષણ, રીએબ્સોર્પ્શન વગેરે પ્રક્રિયાઓ, સિક્રીશન વગેરે વધુ અસરકારક થાય. તો એટલા માટે આ દૂરસ્થ ગૂંચળાદાર નલિકા એ આ પીસીટીની માફક જ એ પુષ્કળ ગૂંચળાઓ ધરાવે છે. સો દેટ ઇઝ અનધર સેકન્ડ ડિફરન્સ બિટવીન ધી સ્ટ્રક્ચર ઓફ નેફ્રોન ઓફ એમ્ફીબિયન એન્ડ દેટ ઓફ મેમલ્સ. અને ત્યાર પછી આ નલિકા આગળ વધે, વિચ ઓપન્સ, આગળ વધ્યા પછી એ મધ્યકના ભાગ તરફ આવે, ત્યાંથી એને અસંખ્યાવી નલિકાઓ મળતી જાય અને આ દરેક નલિકાઓમાંથી આ દરેક ભાગ જે છે એ નેફ્રોન્સની હાજરી સૂચવે છે અને આ બધા નેફ્રોનનું પ્રવાહી અંતે એની અંદર ઠલવાય અને એટલા માટે ધીસ ટ્યુબ્યુલ ઇઝ કોમનલી કોલ્ડ એઝ કલેક્ટિંગ ટ્યુબ્યુલ અથવા તો સંગ્રહણ નલિકા તરીકે ઓળખીએ છીએ. તો આ નેફ્રોનની રચના સમજવી આપણા માટે એટલા માટે જરૂરી છે કે જેથી કરીને આપણે જ્યારે એના સેક્શન્સ વિશે એમાંથી પસાર થતા છેદ વિશેની રચનાઓ જોશું તો એના વિશે આપણને જરા સમજવામાં સરળતા રહેશે. હવે આપણે એની પેશીય સંરચના ઉપર જઈએ, હિસ્ટોલોજિકલ સ્ટ્રક્ચર. હિસ્ટોલોજિકલ સ્ટ્રક્ચર સમજવા માટે આપણે એમાંથી પસાર થતો એલએસ અથવા ટીએસ એનો આપણે અભ્યાસ કરવો પડે. અહીંયા આગળ જે પહેલી સ્લાઇડ આપણે જોઈ રહ્યા છીએ એ અંડર ધી લો મેગ્નિફિકેશન છે. મુખ્યત્વે આ સ્લાઇડ બતાવવાનો હેતુ એ છે કે જેમ આપણે અગાઉ ચર્ચા કરી હતી એમ આપણે જોયું હતું કે આ બાહ્યકની અંદર જે બે સ્પષ્ટ પ્રદેશો છે જેમાં એક ભાગ આપણે કીધું હતું એમ કે દાણાદાર રચનાઓવાળો છે જેને આપણે લેબિરિન્થ કીધો હતો, બીજો ભાગ જે છે કે જે આછો ભાગ છે, મજ્જાંશો ધરાવે છે અથવા તો મેડ્યુલરી રેઝ ધરાવે છે. તો એ બે રચનાઓને અહીંયા આગળ સ્પષ્ટપણે આપણને અહીંયા જોવા મળે છે. આ આછો ભાગ છે, આ મધ્યક જ છે, એકચ્યુઅલી આખું જ મધ્યક છે, પણ આ મધ્યકમાં અહીંથી આ એક જગ્યાએ આ બીજી જગ્યાએ બાહ્યક જે છે એ પેનિટ્રેટ થયેલું છે અથવા તો એની અંદર તરફ જે છે એ દાખલ થયેલું છે. તો આપણે જોયું હતું એમ કે બાહ્યકનો એવો વિસ્તાર કે જેમાં માલ્પિજિયન કાય અથવા માલ્પિજિયન કોર્પસ્કલ્સ આવેલી હોય, પરિણામે એ ભાગ દાણાદાર અને ઘટ્ટ દેખાય, ઘેરો દેખાય, એને આપણે લેબિરિન્થ કીધો હતો. તો આ ઘેરો પ્રદેશ છે, આ એક, આ બે, આ ત્રણ આ લેબિરિન્થના છે અને આ આછો આ જે આખો વિસ્તાર છે કે જેમાં મુખ્યત્વે માત્ર નલિકાઓનો જ ભાગ છે, અહીંયા આગળ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ એટલે કે ગૂંચળાદાર નલિકાઓ પીસીટી અને ડીસીટી બંને આવેલી હોય, ઉપરાંત માલ્પિજિયન કોર્પસ્કલ્સ પણ છે, એટલા માટે આ દાણાદાર દેખાય છે, ઘેરો દેખાય છે, અહીંયા માત્ર નલિકાઓ છે, નલિકાવાળો ભાગ છે અને એટલા માટે એ પ્રમાણમાં આછો દેખાય છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા નંબર આપેલું છે એ વન, દેટ ઇઝ બાહ્યક છે, નંબર ટુ કે જેમાં બધી આ નલિકાઓ એ આડી કપાયેલી છે ટ્રાન્સવર્સ સેક્શનમાં, ત્રણ નંબર જે છે એ નિકટવર્તી ગૂંચળાદાર નલિકા છે, અહીંયા આગળ આ જે છે એ ચાર નંબર જે છે એ દૂરસ્થ ગૂંચળાદાર નલિકા દિસ વન. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આમાં અને આમાં કલરની અંદર બહુ મોટો ફેરફાર જે છે એ આપણને જોવા મળે છે. તો આ દૂરસ્થ એ પ્રમાણમાં આછી જોવા મળે, એનું પોલાણ વધારે હોય છે, નિકટવર્તી જે છે એ પ્રમાણમાં આપણને ઘેરી જોવા મળે છે. અને ત્યાર પછી પાંચ નંબર જે છે એ અહીંયા ધમની છે અને આ છ નંબર જે છે એની શીરાનો ભાગ છે, સાત નંબર જે છે એ આ મેડ્યુલરી
રેઝ દર્શાવે છે. તો આપણે લો મેગ્નિફિકેશનની અંદર આપણે જ્યારે માઇક્રોસ્કોપમાં સ્લાઇડ જોઈએ ત્યારે આ કિડનીની છે આપણને ખબર, આ મેડ્યુલરી રેઝની હાજરી, આ બાઉમેનની કોથળીઓ અથવા તો માલ્પીજિયન કાય સોરી કણિકાઓ એના ઉપરથી આપણને તરત જ ખ્યાલ આવશે. આ જ વસ્તુને આપણે હાઈ પ્રેશનમાં જોઈએ તો આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવશે કે કઈ રચના જે છે એ આપણને કેવી રીતે જોવા મળે છે. અને જ્યારે પણ આપણે પ્રયોગશાળામાં આ છેદ જોઈતા હશું માઇક્રોસ્કોપ નીચે તો એને આપણે કેવી રીતે આઇડેન્ટિફાઈડ કરશું અથવા હાઉ વી આઇડેન્ટિફાઈડ ઓર આપણે ઓળખશું. ધી સેન્ટ્રલ પાર્ટ, આ જે કર્સર ફરે છે મારો, એ આ આખો પ્રદેશ જે છે આ આખા પ્રદેશને વી કેન કોલ્ડ ધી માલ્પીજિયન કોર્પસ્કલ્સ. આપણને ખ્યાલ છે કે આ માલ્પીજિયન કોર્પસ્કલ્સ એ બે રચનાઓથી રચાયેલો છે, આ પરિઘવર્તી આછો ભાગ જે છે ધી પેરિફેરલ લાઇટલી સ્ટેન્ડ પોર્શન દેટ ઇઝ એકચ્યુઅલી ધી બોમેન્સ કેપ્સ્યુલ, અને એની અંદરનો આ જે ભાગ જે છે દેટ ઇઝ બ્લડ ગ્લોમેરુલસ અથવા તો રુધિર કેશિકા ગુચ્છ. તો આ એક નંબર છે એ બ્લડ કેપિલરીઝની ગુચળાદાર રચના એટલે કે બ્લડ ગ્લોમેરુલસનો પોર્શન છે. બે નંબર જે આપણને દર્શાવે છે ઇઝ અ સજેસ્ટિંગ ધી બાઉન્ડ્રીઝ ઓફ ધી બોમેન્સ કેપ્સ્યુલ એટલે કે જે નેફ્રોન છે એની શરૂઆતનો જે ભાગ છે એની આ દિવાલ દર્શાવે છે. આ એની અંદરની દિવાલ છે અને બીકોઝ ઇટ ઇઝ ઇન્વેજિનેટેડ એટલા માટે આ એક જ રચના એ આપણને ડબલ લેયર્ડ દેખાય છે. એકચ્યુઅલી આ ભાગેથી આ રચના અંતર્વલિત થયેલી આપણને જોવા મળે છે. ત્રીજો જે ભાગ છે નંબર થ્રી જ્યાં લેબલ્ડ કરેલું છે આ બહારની અને અંદરની દિવાલની વચ્ચેનો આ જે ખાલી સ્પેસ છે એમાં જ્યારે યુરિન ફોર્મેશનની પ્રક્રિયા થાય છે ત્યારે શરૂઆતમાં સૂક્ષ્મ ગાળણની એટલે કે દબાણ હેઠળ થતી ગાળણની પ્રક્રિયા છે અને એમાંથી આ કેપિલરીઝમાંથી ઘણું બધું પ્રવાહી જે છે એ આ અવકાશમાં ઠલવાય છે અને માટે આ અવકાશ જે છે એને મૂત્રાવકાશ તરીકે અથવા યુરિનરી સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. આ મૂત્રાવકાશ અથવા યુરિનરી સ્પેસ જે છે એની અંદર રુધિર કેશિકાઓમાંથી ગળાઈને કેટલુંક પ્રવાહી જે છે એ અહીંયા આવે, દેટ્સ વાય ઇટ ઇઝ ઇનિશિયલી કોલ્ડ ફિલ્ટ્રેટ. દેટ વી વિલ ડિસ્કસ વેન વી ડિસ્કસ ધી ફિઝિયોલોજી અબાઉટ નેચર એન્ડ હાઉ ધી પ્રોસેસ ટેક્સ પ્લેસ. આ રચનામાં જે મહત્વની બાબત જે છે એ એના કોષો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માત્ર આપણને કેટલીક જગ્યાએ આવા ઉપસેલા કોષ કેન્દ્રો જ દેખાય છે. વી કેન નોટિસ ઓનલી ધી ન્યુક્લિયાઈ લાઈંગ ઓવર દેર બીકોઝ ધીઝ બાઉન્ડ્રીઝ આર મેડ અપ ઓફ ધી સ્ક્વમસ એપિથિલિયલ સેલ્સ. અને એમાંથી જે નેક તરફના એટલે કે એની ગ્રીવા તરફના કોષો છે ત્યાં આગળ દે હેવ લાર્જ સાઇઝ વેક્યુલ્સ એન્ડ દેટ્સ વાય દેટ સેલ્સ આર નોન ટુ બી અ પોડોસાઇટ ઓર પોડોસાઇટ્સ રાધર સે. તો એ છિદ્રિષ્ટ કોષો જેવી રચના બનાવે અને છિદ્રોમાંથી આમાંનું પ્રવાહી એ સીધે સીધું ગ્રીવાની અંદર જતું જોવા મળે. તો આપણે અહીંયા અગાઉ જોઈ હતી આ અહીંથી આ ગ્રીવાની અંદર આ દિવાલમાંથી કોષોની અંદર જવા માટેની જે રચના છે એને આપણે પોડોસાઇટ સેલ્સ વડે ઓળખાવીએ છીએ. તો કોષો જેમ પાતળા એમ એની પ્રક્રિયા જે છે એ વધુ અસરકારક થઈ શકે. સો દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ એડપ્ટેશન વી કેન સે એટ લીસ્ટ. ત્યાર પછીનો જે ત્રીજો ચોથો ભાગ દેખાય છે દેટ ઇઝ કોલ્ડ નિકટવર્તી ગુચળાદાર નલિકા ઓર વી કોલ્ડ ઇટ ધી પીસીટી દેટ ઇઝ પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ.
you can easily distinguish this tubule from this one by its color. The proximal is much darker than the distal one. તો આ જે નિકટવર્તી ગૂંચળાદાર નલિકા જે છે એ આ દૂરસ્થ ગૂંચળાદાર નલિકાની સાપેક્ષે ઘણી ઘેરા રંગની અભિરંજિત થયેલી જોવા મળે. દેટ ઇઝ ધી વન ડિફરન્સ. ધી સેકન્ડ ડિફરન્સ ઓબ્ઝર્વડ ઇઝ, તમે અહીંયા જોઈ શકશો કે ધી લ્યુમેન એટલે કે અવકાશ ઇઝ મચ રેડ્યુસ્ડ. આ ભાગમાં પોલાણ કે અવકાશ એ આ નલિકાના પોલાણ કે અવકાશની સાપેક્ષે પ્રમાણમાં ઘણો ઓછો છે અથવા ઘણું ટૂંકું છે. ધી થર્ડ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ, આ પ્રોક્ઝિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલની આ લ્યુમેન તરફની જે દિવાલ છે એ દિવાલ ઉપર આપણને આવી તરંગિત રચનાઓ જોવા મળે છે, એન્ડ ધીઝ આર નોન ટુ બી અ બ્રશ બોર્ડર. કેટલીક બુક્સમાં એવું આપણે ભણી ગયા છીએ અથવા અગાઉના ધોરણોમાં એવું ભણી ગયા છીએ કે આ જે નિકટવર્તી ગૂંચળાદાર નલિકા છે એમાંથી ફિલ્ટ્રેટ એ સરળતાથી આગળ પસાર થાય એટલા માટે એની પોલાણ ફરતેના કોષો જે છે એ પક્ષમલ અધિચ્છદીય કોષોના બનેલા છે. સો એકચ્યુઅલી આ સિલિએટેડ એપિથિલિયલ સેલ્સ નથી, પણ એનું જે કોષ છે એ જ અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, અને આ પ્રવર્ધોવાળી રચના એ બે ફાયદા કરાવે છે. નંબર એટ, ઇટ ક્રિએટ્સ ધી કરન્ટ્સ ટુવર્ડ્સ ધી સ્પેસિફિક ડિરેક્શન, એ હલનચલન દ્વારા એક નિશ્ચિત દિશામાં પ્રવાહ પ્રેરે છે, અને નંબર ટુ, ઇટ ઇન્ક્રીઝીસ ધ ફ્રી સરફેસ એરિયા, મુક્ત સપાટીનો વિસ્તાર પણ વધારે છે. તો આ અંતર્વલિત થયેલી અને બહિર્વલિત થયેલી આવા અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો છે, આ પક્ષમો નથી કે આ કશા પણ નથી, અને પરિણામે એ આપણને બ્રશ જેવી કિનારી દેખાય, એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ નોન ટુ બી અ બ્રશ બોર્ડર. નિકટવર્તી ગૂંચળાદાર નલિકાની જો આપણે વાત કરીએ તો એનો એવરેજ વ્યાસ જે છે એ 50-60 μ જેટલો આપણને જોવા મળે. દૂરસ્થમાં આપણે કીધું એમ કે એ પ્રમાણમાં આના કરતાં પાતળી નલિકાઓ છે, એનું પોલાણ પણ વધારે છે અને એની દિવાલ પ્રમાણમાં પાતળી છે. આ રચના એ ક્યુબોઇડલ એપિથિલિયલ સેલ્સ એટલે કે ઘનાકાર અધિચ્છદીય કોષોથી બનેલી છે. આ પણ ઘનાકાર અધિચ્છદીય કોષોથી જ રચાયેલી છે, પણ એની પોલાણ જે છે એ પ્રમાણમાં મોટું છે. બ્રશ બોર્ડરનો પોલાણ તરફ અભાવ છે અને આની સાપેક્ષે પ્રમાણમાં આછા રંગથી અભિરંજિત થયેલી એ જોવા મળે છે. પાસપાસેના કોષો એકબીજા સાથે એટલા ચુસ્ત રીતે વિલીન થયેલા હોય કે ઇટ વિલ ગીવ સિનોસાઇટિક અપિયરન્સ, એટલે કે બહુકોષ કેન્દ્રી હોય એવું દેખાય છે. એકચ્યુઅલી એ ઘણા બધા કોષોના એકબીજા સાથે જોડાવાથી રચાયેલી છે. ધીસ પોર્શન ઇઝ દૂરસ્થ ગૂંચળાદાર નલિકા કે જેનો વ્યાસ એટલે પહોળાઈ એની એ 20-50 μ જેટલી એ આપણને જોવા મળે. પ્રોક્ઝિમલ જે છે એ 50-60, જ્યારે આ 20-50 જેટલી જોવા મળે. ત્યાર પછી આ છેદની અંદર જે સૌથી મહત્ત્વની રચના છે એ આ પ્રદેશ છે, એમાં અહીંયા આપણે એરો મારીને 6 નંબર દર્શાવેલો છે. આ પ્રદેશ જે છે એને મેક્યુલા ડેન્સા તરીકે ઓળખવામાં આવે, ગુજરાતીમાં એની માટે કોઈ અલગ નામ નથી. સો ધીસ પોર્શન ઇઝ નોન એઝ મેક્યુલા ડેન્સા. એકચ્યુઅલી આ એવો પ્રદેશ છે કે જ્યાં આગળ નિકટવર્તી ગૂંચળાદાર નલિકા, આ નિકટવર્તી ગૂંચળાદાર નલિકાનો પ્રદેશ અને બાઉમેન કેપ્સ્યુલ કોથળીનો પ્રદેશ એ એકબીજાના સંપર્કમાં આવે છે. તો આ જે આટલો જે વિસ્તાર છે
આ વિસ્તાર અહીંયા આપણે છેદમાં દર્શાવીએ છીએ અને એને મેક્યુલા ડેન્સા તરીકે ઓળખવામાં આવે. અહીંયા રુધિર કેશિકાઓ પણ આ ભાગમાં આવેલી છે, ગ્રીવાનો પણ કેટલોક પ્રદેશ છે, બાઉમિનની કોથળીનો પણ છે અને નિકટવર્તી ગુચળાદાર નલિકાનો પણ છે. આ બધા એકબીજાના સંપર્કમાં આવતા હોવાથી આ જે આખી રચના જે છે કે જ્યાં રુધિર કેશિકા ગુચ્છ પણ અહીંયા સંપર્કમાં આવે છે એને જક્સ્ટ્રા ગ્લોમેરુલસ એપરેટસ તરીકે ઓળખવામાં આવે, ઓર યુ કેન સે ધી પાર્ટ ઓફ ઇટ વિચ ઇઝ કોલ્ડ મેક્યુલા ડેન્સા. તો મેક્યુલા ડેન્સા એ એક પાર્ટ છે ઓફ જક્સ્ટ્રા ગ્લોમેરુલસ એપરેટસનો. આ ભાગ જે છે એ ખાસ કરીને વેસોપ્રેસિન પ્રકારના રેનિનનો જે છે એ સ્ત્રાવ કરવા સાથે સંકળાયેલો છે. તો આપણે બાહ્યકનો આડો છેદ જોયો અને એમાંથી કેટલોક વિસ્તાર કે જેના વડે આપણે આ સ્લાઇડને ઓળખી શકીએ એ ભાગને આપણે મેગ્નિફાય કરીને જોઈ. આગળ હવે આપણે જોઈએ અને એ છે મધ્યકનો પ્રદેશ. એની મધ્યકનો ભાગ માંથી પસાર થતા છેદની આપણે અહીંયા રચના જોઈએ છીએ. આમાં એક અને બે નંબર જે છે ધીઝ આર સંગ્રહણ નલિકા, દેટ ઇઝ કોલ્ડ કલેક્ટિંગ ડક્ટ્સ. આ સંગ્રહણ નલિકાઓ જે છે એ આપણે જોયું હતું એમ કે પછી અંતે એક સામાન્ય નલિકાની અંદર ખુલતી જોવા મળે. સંગ્રહણ નલિકા એ આપણે ડિસ્ટલ કન્વોલ્યુટેડ કે PCT દેટ ઇઝ પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સથી અલગ એ રીતે પાડી શકીએ કે ઓવર એન્ડ અબાઉ દિસ ઇઝ ઓલમોસ્ટ સર્ક્યુલર. આ હંમેશા જે છે એ છેદમાં આપણને ગોળાકાર રચના જે છે એ દર્શાવે છે. અને પ્રમાણમાં આપણે જાણીએ છીએ કે DCT અને PCT, PCT 50-60 માઇક્રોનનું કદ ધરાવે છે, DCT 20-50નું ધરાવે છે, જ્યારે આ રચના જે છે એનો વ્યાસ એ 40-200 μ જેટલો આ બંને રચનાઓનો આપણને જોવા મળે છે. અને ઓલમોસ્ટ આખી રચના જે છે એ ગોળાકાર અથવા તો સર્ક્યુલર છે અને એના ઉપરથી પણ આપણે એને બીજી રચનાઓથી અલગ તારવી શકીએ. તો મોસ્ટ ઓફ ધીઝ આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ધીઝ ઓલ આર કલેક્ટિંગ ડક્ટ્સ અથવા તો કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ છે. ત્યાર પછી આ 3 નંબર જે છે દેટ ઇઝ લૂપ ઓફ હેન્લી. આપણે જોયું હતું કે લૂપ ઓફ હેન્લીમાં ફરી પાછા આપણને બે પ્રકારની રચનાઓ દેખાય છે. પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલથી નીચે તરફ આવતો ભાગ જેને આપણે ડિસેન્ડિંગ કીધો હતો, ત્યાર પછી એ અચાનક જ સાંકડો થઈ જાય. અહીંયા જે બતાડેલો ભાગ છે એ એનો થીનેસ્ટ પાર્ટ અથવા તો સાંકડામાં સાંકડો પ્રદેશ છે લૂપ ઓફ હેન્લીનો. અને હેન્લીનો લૂપ જે છે એનું 15 μ આસપાસ એનું કદ જોવા મળે. આના ઉપરથી જ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ધીસ ઇઝ અગેઇન મેડ અપ ઓફ ઓનલી સ્ક્વેમસ એપિથિલિયલ સેલ્સ. આ એના ન્યુક્લિયાઈ દેખાય છે. આપણે જાણીએ છીએ કે આડા છેદમાં લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો એટલા બધા ચપટા હોય કે માત્ર એનો કોષ કેન્દ્રવાળો જે વિસ્તાર છે એ જ આપણને ઉપસેલો અને સહેજ આપણે નોટિસ કરી શકીએ એવો આપણને સ્પષ્ટ દેખાય. તો આ જે છે એના કોષ કેન્દ્રો દર્શાવે છે. તો આ બે રચનાઓ જે છે આ એ લૂપ ઓફ હેન્લીની જે પાતળી નલિકા છે એમાંથી પસાર થતો છેદ જોવા મળે છે. ત્યાર પછી આ રચના જે છે ધીસ ઇઝ બ્લડ કેપિલરી અથવા રુધિર કેશિકા છે. અને આ બ્લડ કેપિલરીઝ પછીનો જે આ 5 નંબરનો ભાગ છે વિચ ઇઝ અગેઇન ધી લૂપ ઓફ હેન્લીસ છે. તો એ લૂપ ઓફ હેન્લી એટલે કે એ મધ્યકના ભાગમાંથી પસાર થતો આ છેદ કે જેમાં આપણને ખાસ કરીને લૂપ ઓફ હેન્લી જોવા મળે, આપણને બીજી રચના જોવા મળે એ સંગ્રહણ નલિકાઓ અથવા કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ જોવા મળે. આપણે સ્પષ્ટપણે અગાઉ પણ ચર્ચા કરી છે અને કીધું છે એમ કે બાહ્યકની અંદર નિકટવર્તી ગુચળાદાર નલિકા, દૂરસ્થ ગુચળાદાર નલિકા રહેલી છે અને એટલા માટે અને માલ્પિજિયન
કાય આવેલું છે, દેટ્સ વાય એ રિજન આપણને કણિકામય અથવા તો ઘેરું દેખાય છે. મધ્યકની અંદર આવી રચનાઓ જોવા મળતી નથી અને એટલા માટે અહીંયા આપણને ક્યાંય એવા ઘેરા કે આછા રંગથી અભિરંજિત થયેલી નલિકાઓ નહીં દેખાય, બધી એક સરખી જ દેખાશે. પાતળો ભાગમાંથી જ્યાં પસાર થશે લૂપ ઓફ હેન્લીના, ત્યાં માત્ર લાદી સંબંધિત છદીઓ હોવાથી આપણને આવા કોષો દેખાશે અને કેપિલરીઝ જે છે એ આપણને જોવા મળશે. ત્યાર પછી આ જે સ્લાઇડ છે એમાં આપણે વિવિધ પ્રકારના કોષો, આપણે હમણાં જોયું એમ કે લૂપ ઓફ હેન્લીમાં આપણે કીધું એમ કે દીઝ આર સ્કોમસ એપિથિલિયલ સેલ્સ. ત્યાર પછી આ પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલમાં તમે જોઈ શકો છો કે અહીંયા કોષની સપાટી અહીંયા અને અહીંયા એ અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો બનાવે છે અને આવી જે પ્રવર્ધો જે છે એમને માઇક્રોટ્યુબ્યુલ્સ કહેવામાં આવે અથવા માઇક્રોવિલાય તરીકે ઓળખવામાં આવે. અને આવી રચનાઓ જે છે એ શોષણ સપાટીનો વિસ્તાર પણ વધારે છે અને પ્લસ એટલી બધી પાતળી હોય કે પ્રવાહની સાથે એ ફરકતી રહે છે અને ચોક્કસ દિશામાં અથવા ચોક્કસ માર્ગ તરફ એ એમાંથી પસાર થતા પ્રવાહીને આગળ વધવા માટે એ માર્ગ બનાવે છે અથવા તો દિશા નક્કી કરે છે. તો એ અહીંયા આપણે દર્શાવેલા છે. આ ક્યુબોઇડલ સેલ્સ છે, આપણે જાણીએ છીએ ઘનાકાર, અને ઘનાકાર કોષોમાં કદ, લંબાઈ, પહોળાઈ બધું ઓલમોસ્ટ સરખું હોય છે. અહીંયા આગળ લાદીસમ છે, ત્યાર પછી આ પણ ઘનાકારનો જ એક પ્રકાર છે. આ સાદા ઘનાકાર છે કે જેમાં માઇક્રોવિલાયનો બહુ ખાસ નિર્માણ પામેલું નથી. અને આ કેટલીક જગ્યાએ જે છે જ્યાં જેક્સ્ટ્રાગ્લોમેરુલસ એપરેટસ બને છે ત્યાં આગળ આ પ્રકારના કોષો જે છે એ આપણને જોવા મળે. તો આંતરિક રચનામાં આપણે સૌ પ્રથમ એના વિવિધ ભાગોમાંથી પસાર થતા રચનાઓ જોઈ, કેવી રીતે આપણે એને આઇડેન્ટિફાઈડ કરવાની. સૌથી સહેલી બાબત કે મૂત્રપિંડનો છેદ હોય તો જો એમાં આપણને ઘેરા અને આછા પટ્ટાઓ દેખાય તો એ આપણને સૂચવે છે કે આ રચના જે છે એ મૂત્રપિંડમાંથી પસાર થતો છેદ છે. ઘેરા ભાગની અંદર આપણને ગોળાકાર કણિકામય રચનાઓ દેખાય તો એ હજી વધારે આપણને કન્ફર્મ કરે કે આ રચના એ જ છે, કારણ કે આવી રચનાઓ એ માલ્પિજિયન કોર્પ્યુસ્કલ્સની બનેલી છે અથવા માલ્પિજિયન કોર્પ્યુસ્કલ્સની રચનાઓ છે. ત્યાર પછી આપણે જોયું કે જે નિકટવર્તી અને દૂરસ્થ નલિકાઓને આપણે અલગ કેવી રીતે ઓળખશું, તો આપણે જોયું હતું કે નિકટવર્તી ગુચ્છની જે ભાગ જે છે એ ઘેરો દેખાય, એનું પોલાણનો વ્યાસ ઓછો હોય, પોલાણ તરફના કોષો જે છે એ બ્રશ બોર્ડર ધરાવે, માઇક્રોવિલાયથી એ બ્રશ બોર્ડર ધરાવે, જ્યારે દૂરસ્થ ગુચરાદાર નલિકાના છેદ જોથી છેદ પસાર થતો હોય તો નલિકાનું પોલાણ વધારે હોય, અંદર તરફ બ્રશ બોર્ડરનો અભાવ હોય અને આછા રંગે અભિરંજિત હોય. તો આના ઉપરથી આપણે એ બાબત જે છે નક્કી કરીએ. છેદ બાહ્યકનો છે કે મધ્યકનો એ માલ્પિજિયન કોર્પ્યુસ્કલ, ડીસીટી અને પીસીટીની હાજરી પરથી ખ્યાલ આવશે. અને મધ્યક જે છે એમાં આપણને ખાસ કરીને હેન્લીના પાશ, એના સાંકડો અને પહોળો ભાગવાળી રચનાઓ, રુધિર કેશિકાઓ જોવા મળશે અને સંગ્રહણ નલિકાઓ જોવા મળશે. તો મને લાગે છે કે આટલી માહિતી ઉપરથી આપણને મૂત્રપિંડ શું છે, એની રચના કેવી છે એ આપણને બરાબર સમજાઈ ગયું હશે. આટલું આપણને ખ્યાલ આવશે તો પછી જ્યારે પણ ભવિષ્યમાં આપણે એની ફિઝિયોલોજી ભણશું તો ત્યારે એ આપણને મદદ કરતા થશે. નમસ્કાર.